સિટીના બેનરો ઉતારી દેવાની તેમજ એજન્સીનું લાયસન્સ સસ્પેન્ડ કરવાની સખત શબ્દોમાં જણાવ્યું છે આ મુદ્દે ગાર્ડન વિભાગના સુપ્રિટેન્ડેન્ટે વધુ વિગત એબીન્યુઝ ચેનલને આપી હતી વીઆઈપી રોડની ઘટના એ પ્રકારની છે કે વીઆઈપી પ્લાઝા પાસે વીઆઈપી પ્લાઝા કેમ્પસમાં એક વિનસ પબ્લિસિટીની એક હોડિંગ આવેલી છે એની સામે નર્તર રૂપ એટલી શબ્દ અને ફાયકસના નાના છોડ સાત અને એક મળી ચોવીસ વૃક્ષોની હેવી ડ્રિમિંગ એટલે નીચેથી ચારથી પાંચ ફૂટ રાખીને એ પબ્લિસિટીવાળાએ ઉપરથી કાપીને નુકસાન કરેલ છે તે બાબતે આ બાબત બહુ ખૂબ જ ગંભીર હોય પર્યાવરણને નુકસાન કરતી હોય એને ગંભીરતાથી લઈ બિનસ પબ્લિસિટીના જે માલિક છે એમને નોટિસ અહીંયાથી આપવામાં આવી છે અને નોટિસ આપીને એમની પાસેથી એક લાખનું દંડ વસૂલ કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં આ રીતનું આ પુનરાવર્તન નહીં કરે પબ્લિસિટી આ પબ્લિસિટી અથવા અન્ય કોઈ પબ્લિસિટી દ્વારા તે માટે હાલ તુરંત આ પબ્લિસિટી જેને જે આ કામ કર્યું છે તેને પબ્લિસિટી જે હોર્ડિંગ છે એની હોર્ડિંગની પરવાની રદ કરવા માટે જે તે ઝોન એટલે અઠવા ઝોનના ઝોનલ ઓફિસરશ્રીને લિખિતમાં જાણ કરવામાં આવેલી છે જેથી કે ભવિષ્યમાં આ દંડ કરવું ખૂબ જ જરૂરી છે કે ભવિષ્યમાં ફરી આ બનાવ ન બને આની વગર પરવાનગી આ લોકોએ રાતના સમયે કાપેલા છે એટલે સવારે ધ્યાન પર આવતા આ પ્રકારની કાર્યવાહી આ ગાર્ડન ખાતા દ્વારા કરવામાં આવી છે આવી પ્રવૃત્તિઓ કોઈ પણ પબ્લિસિટી દ્વારા કરશે ચલાવી નહીં લેવાય પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનદાયક છે કોર્પોરેશન આટલું બ્યુટિફિકેશનની કામગીરી એ વીઆઈપી રોડ પર કરતી હોય અને આ પોતાના સ્વાર્થ ખાતર ધંધા ખાતર આવી રીતને કરતા હોય તો કોઈ પણ રીતે ચલાવી લેવા તેવી નથી જી સર આટલી મોટી સંખ્યામાં સુરત શહેરમાં પહેલી વાર બનાવ બોલ્યા છે હાલમાં આ પહેલું બનાવ બન્યું છે પણ ભૂતકાળમાં આના કરતા નાના બનાવો બન્યા છે પણ આ અને દંડની કાર્યવાહી ખૂબ સખત કરવી પડે તેમ છે એટલે અમે એના માટે ઝોનલ ઓફિસર અઠવા ઝોનને જ્યાંથી પરવાનગી આ હોર્ડિંગની આપવામાં લાઇસન્સ ફી આપવામાં આવે છે તે બાબતેને તાત્કાલિક વસ્તુ રદ કરવા માટેની લિખિતમાં જાણ કરી છે